डिवाइन आयुर्वेद मल्टी स्पेशियालिटी पंचकर्मा हॉस्पिटल 10,000 चौरस फूट में फैलायेली है। अत्याधुनिक इन्फ्रास्ट्रक्चर थी सज है ते अमदावादमा आयुर्वेद डॉक्टरों ग्रुप की एक अनोखी पहल है। आ हॉस्पिटल उद्घाटन राष्ट्रीय आयुर्वेद गुरु और शिरडीना वरिष्ठ पंचकर्मा कंसल्ट डॉक्टर रामदास आहादना हस्ते करवामां आव्युं हतुं, जेमणे अंदाजे 5,000 डॉक्टरों ने तालीम आपी है अने आयुर्वेद और पंचकर्म में सर्वोच्च पुरस्कारों मेळव्या है। आ हॉस्पिटल में 5 पंचकर्म रूम, 2 शिरोधारा रूम और 1 सर्वांगधारा रूम उपरांत 3 सुपर डिलक्स रूम और 2 डिलक्स रूम, 1 जनरल वोर्ड और 1 ऑपरेशन थिएटर उपलब्ध है। दर्दियों ने घरे योग जैसी सेवाओं पूरी पाड़वामां आवशे। अहेवाल अश्विनी निवासी अमदावाद। पटेल वाइफ ऑफ डॉक्टर निमेश पटेल, हूँ आयुर्वेदिक डायटिशियन छू अने मारी सेवा डिवाइन मल्टी स्पेशलिटी हॉस्पिटल में आपी रही छू। आज आप जोई रहा है कि अपना हेक्टिक लाइफ स्टाइल में क्या क्या अपने आयुर्वेदिक ऋतुचर्या दिनचर्या भूलता गया छे, तो हूँ ए आ मारा नॉलेज थी આપણે જે પ્રાચીન જે ઋતુચર્યા દિનચર્યા છે એમાં બધાને જ્ઞાન આપીને લોકોની લાઈફસ્ટાઈલ સુધારી શકીશ અને લોકોને સાજા કરી શકીશ। નમસ્કાર, હું વૈદ્ય નિમેશ પટેલ છેલ્લા 12 વર્ષથી આયુર્વેદમાં આયુર્વેદ સેવા આપી રહ્યો છું અને આજે અમારું સપનું સાકાર થઈ રહ્યું છે ડિવાઇન આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કે જેનો ઉદ્દેશ્ય છે કે એક જ સેન્ટર પર તમને આયુર્વેદના બધા જ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મળી રહે, કે જ્યાં આગળ તમને ઇન્ફર્ટિલિટી, ગાયનેકોલોજિસ્ટ, ડાયટિશિયન, આયુર્વેદિક આર્થરાઇટિસ ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ, આ બધી જ ટીમ તમને અમારા ડિવાઇન મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મ હોસ્પિટલમાં અવિરત સેવામાં મળી જશે 24/7। અમદાવાદનું અને ગુજરાતનું આ પહેલું એક સેન્ટર છે કે જ્યાં 10,000 સ્ક્વેર ફીટમાં અમે મોડર્નાઇઝેશન પ્રમાણે આયુર્વેદ પંચકર્મ સેન્ટરનું સ્થાપન કરેલું છે, કે જે ફૂલ્લી ઓક્યુપાઈડ પંચકર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। ધન્યવાદ। યસ, આયુર્વેદ અવેરનેસ તમે જોઈ શકો છો કે કોવિડના કાળ પછી આયુર્વેદમાં લોકોનું ચલણ બહુ વધી ગયું છે, લોકોને આયુર્વેદમાં વિશ્વાસ વધી ગયો છે અને એ અવેરનેસ લાવવા માટે જ અમે અમારા પંચકર્મા સેન્ટરમાં ડિવાઇન આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મા સેન્ટરમાં દર મહિને કોઈ ના કોઈ ફ્રી દિનાન કેમ્પની પ્લાન કરી રહ્યા છીએ। એની સાથે સાથે જે સિનિયર સિટીઝન છે એમના માટે બી અમે અવિરત સેવા આપવાની કોશિશ કરી રહ્યા છીએ, કે જેથી લોકોને વધુમાં વધુ આયુર્વેદ પ્રત્યે પ્રગતિ મળે, લોકોને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ વધે અને આયુર્વેદ આપણા માટે આપણું શાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિનું શાસ્ત્ર બનીને રહે, લોકો પહેલું એને ચિકિત્સા શાસ્ત્ર બનાવે એની અમે આયુર્વેદ સેવા કરી રહ્યા છીએ। યસ, બહુ જ સારું ક્વેશ્ચન છે તમારો। અમે ફૂલી ઓક્યુપાઈડ હોસ્પિટલ બનાવી રહ્યા છીએ, કે જે NABH નોર્મ્સ પ્રમાણે છે। NABH નોર્મ્સ પ્રમાણે આવતી દરેક હોસ્પિટલમાં આયુર્વેદ ટ્રીટમેન્ટ મેડિક્લેમની અંદર કવર થઈ રહી છે। એની સાથે સાથે જો તમારું 15-બેડનું પંચકર્મા સેન્ટર હોય તો તમે કેશલેસ ફેસિલિટીસમાં બી આ હોસ્પિટલને અમે કન્વર્ટ કરવા જઈ રહ્યા છીએ, કે જેમાં અમને આગળના 5-6 મહિના લાગી શકે છે। પણ ઓફકોર્સ હવે આયુર્વેદમાં પ્રધાનમંત્રી મોદીજીની કૃપાથી દરેક વીમા કંપની આયુર્વેદને હવે મેડિક્લેમમાં કવર કરવા લાગી છે। આયુષ્માન યોજનામાં હજુ સુધી ગવર્મેન્ટ તરફથી અમને કોઈ નિર્દેશન આપવામાં આવ્યું નથી, કે જેથી હું તમને જણાવી શકું કે આયુષ્માન યોજનામાં કવર થશે કે નહીં થઈ શકે।